સ્વાગત છે, હું છું યશ ભટ્ટ આપની સાથે, અને જે કરીશું ગુજરાત સુપરફાસ્ટ પર. અમદાવાદના અગ્નિકાંડમાં શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની કરાઈ ધરપકડ. ભરત મહંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નવરંગપુરા પોલીસે કરી ધરપકડ. રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા કરવી પડશે પૂર્ણ. ગુજરાત યુનિવર્સિટીએ જીટીયુ દ્વારા ઓગસ્ટમાં લેવાનાર પરીક્ષા રદ કર્યા બાદ શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા. ડોક્ટર વિક્રમ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે નાના બાળકો માટે નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું કરાયું આયોજન. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિજેતા બાળકીઓને કરાયા ચેક અર્પણ. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વલસાડ જિલ્લાની લીધી મુલાકાત. વલસાડના પારડીમાં પાટીલના જાહેર સન્માન અને અભિવાદનનો યોજાયો કાર્યક્રમ. કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી જઈ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન. ભગવાન નીલકંઠને કર્યા દર્શન. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પુરૂષોત્તમ ચરણ સ્વામીએ પાટીલને હાર પહેરાવી આપ્યા આશીર્વાદ. અમદાવાદના બોપલ ગુમાના રહીશોને મળશે મોટી રાહત. બોપલમાં ઇસરોને અડીને આવેલ ડમ્પિંગ સાઇટને હટાવાશે. સાઇટ પર ટ્રોમેલ મશીન અને જેસીબીથી કચરાના ઢગલાને પ્રોસેસિંગ કરી બાયો માઇનિંગ પદ્ધતિથી તમામ કચરાનો કરાશે નિકાલ. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી નજીક ટ્રાફિક જામ. મલવાડા મજીગામની વચ્ચે બની રહેલ અંડરપાસ બ્રિજને લઈને ટ્રાફિક જામ થયો. 2 કિલોમીટર લાંબો લાઇન જોવા મળતા બંને ટ્રેક પર વાહન ચાલકો અટવાયા. સુરતમાં કાપોદ્રામાં કોલેજમાં ફીના ઉઘરાણાને કારણે વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. ફી ઉઘરાણી બાબતે વિદ્યાર્થીઓ રોષે ભરાયા. વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત. શાળાઓની જેમ સરકાર મધ્યસ્થી કરે તેવી કરી માંગ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો નવતર પ્રયોગ. જન્માષ્ટમીના પવિત્ર દિવસના તહેવારના દિવસે સરકાર તેમને પાક વીમો અપાવે તે હેતુથી યોજ્યો યજ્ઞ અને નવતર આંદોલનમાં પ્લેકાર્ડના બોર્ડ હાથમાં રાખી યજ્ઞમાં આહુતિ આપી કરી પ્રાર્થના. સુરેન્દ્રનગરના મૂડીના ઉમરડા ગામે ખાતરમાં ઓછો જથ્થો હોવાનું આવ્યું સામે. ખાતરની થેલીનું વજન ઓછું નીકળતા ખેડૂતોનો હોબાળો. 45 કિલોના બદલે 38 કિલો ખાતર હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં સરકારી અનાજ સગે વગે કરાતા હોવાનો વીડિયો થયો વાયરલ. મોપેડ પર રોજિંદુ અનાજ સગે વગે કરવામાં આવતું હોવાનો વીડિયોમાં આક્ષેપ. વીડિયો બનાવનારે ઓળખ છુપાવી. બોટાદના ગઢડામાં ખાનગી બેંકમાં એટીએમમાં આખલાનો વીડિયો વાયરલ. ગઢડાના બોટાદ રોડ પર આવેલ ખાનગી બેંકના એટીએમ સેન્ટરનો વીડિયો સિક્યુરિટી વિના જોવા મળ્યું એટીએમ સેન્ટર. કોરોનાને કારણે રાજકોટ એસટી વિભાગને આર્થિક ફટકો. રાજકોટ એસટી વિભાગને આ વર્ષે માત્ર 60 લાખ રૂપિયાની આવક. જન્માષ્ટમી તહેવાર સમયે રાજકોટ એસટીને થાય છે 3 કરોડ જેટલી આવક, તો 5 દિવસ તહેવાર દરમિયાન એસટીને માત્ર 12 લાખ રૂપિયાની આવક. ગુજરાત પર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય. રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન. રાજ્યમાં સારો વરસાદ પડતા વાવણીમાં વધારો. ચાલુ સિઝનમાં 57% વરસાદ નોંધાયો. અત્યાર સુધીમાં 91% વાવણી થઈ. મગફળી, તલ સહિત તેલીબિયાના પાકમાં 100% કરતાં વધુ વાવણી. રાજ્યના 206 ડેમમાં 54.51% પાણીનો સંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65% પાણી. સૌરાષ્ટ્રના 140 ડેમમાં 70% પાણી. કચ્છના 20 ડેમમાં 40.38% જેટલું પાણી. સરદાર સરોવર ડેમમાં 51.32% પાણી. રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. પંચમહાલના જાંબુઘોડામાં 6 ઇંચ વરસાદ. વલસાડના પારડીમાં 4.25 ઇંચ. જ્યારે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ. રામપુરા ગામ નજીક કોતર પરનો કોઝવે ડૂબ્યો. કોઝવેમાં 2 વ્યક્તિઓ તણાતા હોવાનો વીડિયો થયો વાયરલ. બંને વ્યક્તિઓને ગામના લોકોએ બચાવ્યા. નવસારીના તમામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોને પડી હાલાકી. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સામાન્ય વરસાદ. છોટાઉદેપુરના સાલોજ અને ભિંડોલ ગામની ઉચ્ચ નદી પર બ્રિજનું કામ અધૂરું હોવા છતાં કામ પૂર્ણ થયાનું બોર્ડ, જેથી લોકોમાં અચરજ સાથે આક્રોશ જોવા મળ્યો.
સંદેશ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર આશરાયાનો પણ આક્ષેપ। અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમી પૂર્વે જ વરસાદ પડતા ભક્તો આનંદમાં, વરસાદ પડતા મંદિર પરિસરમાં પાણી પાણી, બીજી તરફ આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। રાજકોટનો ન્યારી ડેમ એક ઓવરફ્લો થયો, ન્યારી ડેમ એકના ત્રણ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા, સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ, જેમાં વાજડી, વડવાજડી, વિરડા વાજડી, હરિપરપાળ સહિત 12 જેટલા ગામનો કરવામાં આવ્યો છે એલર્ટ। ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, ઉપરવાસમાં વરસાદ પડતા શેત્રુંજી ડેમની જળસપાટી 30.4 ફૂટ, શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક ચાલુ। સુરતની પર્વતગામ ખાડી ઓવરફ્લો થઈ, યુસીડી અને સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પ્રવેશ્યા પાણી, તો યુસીડી વિભાગમાં પાણી પ્રવેશતા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર કરાયું બંધ, જ્યારે મનપાએ નિકાલ માટે મુખ્યા પંપ। સુરત બારડોલીના મુશળધાર વરસાદને કારણે રામજી મંદિરની બાજુમાંથી પસાર થતા માર્ગ પર ભેખડો ધસી પડતા માર્ગ બંધ, ભેખડોની સાથે વૃક્ષની ડાળીઓ તૂટીને માર્ગ પર ધસી આવી, પ્રોટેક્શન વોલના અભાવે સ્થિતિ ઊભી થઈ। સુરતના માંગરોળથી વસરાવીને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, કિમ નદીમાં પાણીની આવક થતા બ્રિજ પર ફરી વળ્યા પાણી, જેને કારણે માંગરોળથી વસરાવીનો સીધો સંપર્ક કપાયો, જેથી માંગરોળથી વસરાવી જવા 8 કિલોમીટરનો ફેરાવો। તાપીમાં વરસાદને પગલે કેર ગામને જોડતો રસ્તા બેટમાં ફેરવાયો, રસ્તા પર ગાભણી ખાડીનું પાણી ફરી વળતા રસ્તો બેટમાં ફેરવાયો, રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે ફરીને આવવાની પડી ફરજ। ઉપરવાસ અને સુરતમાં ધોધમાર વરસાદને કારણે કિમ નદીની જળસપાટીમાં વધારો, સાથે જ ઓલપાડ, માંગરોળ, હાંસોટ તાલુકાના ખેડૂતોને પાણીની આવક થતા ફાયદો, બીજી તરફ ઉમરપાડાના વીણા નદીમાં ભરપૂર પાણી જોવા મળ્યું। પંચમહાલના ઘોઘંબામાં ભારે વરસાદને કારણે કરાડ નદીના 2 કાંઠે વહી, કરાડ નદી પરનો કોઝવે પાણીમાં થયો ગરકાવ, કાલોલના બાકરોલ પાસે આવેલ કોઝવે ડૂબ્યો, લોકો જોખમી રીતે પસાર કરી રહ્યા છે કોઝવે। પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, પાટણ તાલુકામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો, સરસ્વતી, ચાણસ્મા અને હારીજમાં પણ વરસાદ। વલસાડમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકી, વલસાડના મોટાભાગના તાલુકાઓમાં પડ્યો વરસાદ। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો, બારડોલીમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર ભરાયા પાણી, જિલ્લાના તમામ નદીનાળા છલકાયા। સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ પર ભરાયા પાણી, ઠેર ઠેર ગાબડા પડતા પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી રહી છે મુશ્કેલી। વલસાડમાં જામ્યો વરસાદી માહોલ, પારડીમાં સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, આગામી દિવસમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ પર। ભાવનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, બીજી તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા તે ખેડૂતો માટે કાચા સોના સમાન। પોરબંદર ચોપાટી પર 2 બોટ તણાઈ આવી, ફિશિંગ બોટ અને ટગ બોટ તણાઈ આવતા બંનેને બંદર પર લાંગરવામાં આવી, ભારે પવનને કારણે દરિયા કિનારે બોટ તણાઈ આવી હતી। દાહોદના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ, જાલોદ, લીમડી, લીમખેડામાં, ધાનપુર અને દેવગઢ બારિયામાં પડ્યો વરસાદ, ધાનપુરની પાનમ અને વોલ્વો નદીમાં આવ્યો નવા નીર, કોઝવે પર ફરી વળ્યા પાણી। ભરૂચમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો થયા પાણીમાં ગરકાવ, ફરજા 4 રસ્તા, 5 બત્તી વિસ્તાર, ફાટા તળાવ, ગાંધી બજાર ચોકમાં ભરાયા પાણી, અનેક રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી। પંચમહાલના જાંબુઘોડામાં ખાબક્યો 5 ઇંચ જેટલો વરસાદ, તાલુકામાં સર્વત્ર વરસાદ થતા નદીનાળા કોતરો છલકાયા, જાંબુઘોડાની સૂકી નદી થઈ 2 કાંઠે, પાણી જોવા ઉમટી પડ્યા લોકોના ટોળેટોળા। ડાંગમાં આહવા, સાપુતારા, વઘઈ અને સુબીરમાં વરસાદ, આહવામાં વઘઈ માર્ગે આવેલ શંકરધોધના નયનરમ્ય દ્રશ્યો, સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ।
पंचमहाल देव डेम में नवा नीरनी आवक, देव डेम में 20,000 क्यूसेक पानी की आवक थी, जेथी देव डेम की जलसपाटी 87.70 मीटर पर। सूरत जिल्ला में वरसादी माहौल सर्जायो, जिल्लाना उमरपाड़ा बारडोली मांगरोड में श्रीकार वरसाद, बारडोली पंथक में वरसाद चालू। वलसाड़ जिल्ला में सार्वत्रिक वरसाद, कपराड़ा धरमपुर वापी पारड़ी में पड़ो सारो वरसाद, कपराड़ा में वरसादी मौसम में नयनरम्य दृश्य जोवा मळ्या, डांगर ने अनुकूल वरसाद आववाथी हरखनी खेडूतों में हरखनी हेली। दाहोद में पवन साथे वरसाद, धानपुर लीमखेड़ा और देवगढ़ बारिया में धोधमार वरसाद, भारे वरसाद ने पगले पानम नदी थई बे कांठे। छोटाउदेपुर पावीजेतपुर में पड़ो धोधमार वरसाद, अनेक गामना कोजवे पर फरी वड़ा पाणी, पावीजेतपुर गढ़ वसंतगढ़ सेलवा गामना कोजवे पर फरी वड़ा पाणी। दक्षिण गुजरात अनेक विस्तारों में पड़ो वरसाद, गणदेवी चिखली वांसदा में पड़ो वरसाद, तो जूज और केलिया डेम की सपाटी में थयो वधारो। वलसाड़ में छेल्ला 24 कलाक में 3 इंच जेटलो वरसाद, वापी में 3.6, धरमपुर में 4.4 इंच वरसाद, कपराड़ा में 2.2 अने पारड़ी में 1.9 इंच वरसाद। सूरत में उमरपाड़ा में 7.25 इंच जेटलो खाबक्यो वरसाद, मांडवी में 6 इंच, मांगरोड में 4.5 इंच खाबक्यो वरसाद। बोटाद में पाड़ियाद सहित गामों में पड़ो झरमर वरसाद, काचा सोना सामन झरमर वरसाद थी खेडूतो खुशखुशाल, शहर और ग्राम्य में वरसाद। पंचमहाल जांबुघोड़ा में पड़ो धोधमार वरसाद, 2 कलाक में 2 इंच जेटलो वरसाद पड़ो, ढाढर नदी में नवा नीरनी आवक थता 2 कांठे वही रही है नदी। पंचमहाल कराड़ डेम में नवा नीरनी थई आवक, कराड़ डेम की जलसपाटी में 10 सेंटीमीटर नो थयो वधारो, 2 दिवस में जलसपाटी 1 मीटर जेटली वधी, हाल कराड़ डेम की सपाटी 134.60 मीटर। पंचमहाल पावागढ़ डूंगर पर वरसाद, डूंगर पगथिया पर वहवा लाग्या पाणी, घोघंबा में 3 इंच वरसाद, हालोल में 3.5 इंच वरसाद पड़ो, कालोल में 1 इंच वरसाद। महीसागर में लांबा समय बाद वरसाद आगमन, वरसाद थता वातावरण में ठंडक प्रसरी, जारे खेडूतों ने पाक में मिली राहत। उपलेटा मोज डेम फरी थयो ओवरफ्लो, डेम में पानी छोड़ता मोज नदी में आव्यु पूर, गढ़ा गामना कोजवे पर फरी वड़ू पानी, गढ़ा थी उपलेटा खाखी जाड़िया सेवंतरा जवानो रस्तो बंद। सूरत में छेल्ला 24 कलाक में मेघराजा की मेहर, उमरपाड़ा में 7.25 इंच वरसाद खाबक्यो, मांडवी में पड़ो 6 इंच वरसाद, जारे मांगरोड़ में 4.5 इंच, कामरेज और बारडोली में खाबक्यो 4.25 इंच वरसाद। व्यारा में 2.4 इंच वरसाद, वरसाद ने कारण धरतीपुत्रों में खुशी नो माहौल, लुकाई डेम की सपाटी 330 फूट पर। पंचमहाल घोघंबा पंथक में वरसाद, घोघंबा पोयली धोध थयो शुरू, पोयली में कुदरती सौंदर्य में थयो वधारो। राजकोट जिल्ला में सार्वत्रिक वरसाद, जेतपुर वीरपुर धोराजी में वरसाद, उपलेटा पीठड़िया मोटा गुंदाड़ा में वरसाद, मोटी मारड़ नानी मारड़ सुपेड़ी में पण वरसाद। भावनगर में महुआ में 3 युवकों दरिया में डूब्या, कड़सार में दरिया में डूबता 2 युवक निपजा मौत, 3 युवकों दरिया में नावा पड़ा था, दरिया में डूबेला 1 युवक नो थयो आबाद बचा। अमदावाद में नाना चिलोड़ा थी एरपोर्ट रोड पर 1 किलोमीटर रस्ता में 51 जेटला पड़ा खाड़ा, वरसादी पानी भराता स्थानिकों ने पारावार हालाकी, नाना चिलोड़ा न्यू शाहीबाग में नेशनल हाईवे 8 नजीक रस्ताओ बिस्मार हालत में। साबरकांठामांथी पसार थता नेशनल हाईवे 8 पर पड़ा मस मोटा खाड़ा, शामळाजी चिलोड़ा नेशनल हाईवे बन्यो जोखमी, खाड़ा ने कारण केटलाक वाहनों खाड़ा में खाबक्या, केटलाकना तूट्या टायर। भावनगरना महुआ में काचू मकान थयुं धराशायी, 1 युवतीनुं निपजू मौत, तो 2 व्यक्तिओ थया इजाग्रस्त, खारी गामे वरसाद पड़ता मकान धराशायी थयुं हतुं, बंने इजाग्रस्तोने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या। बनासकांठाना डीसा में रेलवे स्टेशन विस्तार में रहता लोकोने पारावार हालाकी, नगरपालिकाए गटरनुं जोड़ाण न आपता लोकोना घरमां घुस्या वरसादी पाणी, वरसाद बंद थयो होवा छतां नथी ओसरी रह्या पाणी।
વડોદરાના ડભોઈમાં ભારત ટોકીઝ નજીક આવેલ ચાર માળના ઇમારતનો એક ભાગ ધરાશાયી, જૂની બાંધણીના મકાનનો એક ભાગ થયો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, મકાનના કાટમાળમાં દબાઈ બે મોટરસાયકલ. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે, ફરી નજર કરીશું ગુજરાત સુપરફાસ્ટ પર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જન્માષ્ટમી પર્વની સૌને પાઠવી શુભેચ્છા. ટ્વીટ કરી જણાવ્યું કે સમગ્ર માનવજાત કોરોના મહામારીથી મુક્ત બને અને સૌની સમૃદ્ધિ, પ્રગતિ તથા સુખાકારી માટે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી. કોરોનાને કારણે દ્વારકા અને ડાકોરના મંદિરો ભક્તો માટે બંધ, માત્ર ઓનલાઈન દર્શન થશે. અરવલ્લીનું શામળાજી મંદિર ભક્તો માટે ખુલ્લું, સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રીનિંગ બાદ ભક્તોને અપાઈ રહ્યો છે પ્રવેશ. સોશિયલ ડિસ્ટન્સનું કરાઈ રહ્યું છે પાલન. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શામળાજીમાં ભાવિકોએ મંગળા આરતીના કર્યા દર્શન. આરતી સમયે ભાવિકોને મંદિરના પ્રવેશ દ્વાર પર જ રોક, બહારથી જ કરવામાં આવ્યા દર્શન. શામળાજી ખાતે મંગળા આરતી બાદ ભગવાન ગદાધર કાળિયા ઠાકોરને પંચામૃત દ્વારા કરાવાયો અભિષેક. બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચામૃત દ્વારા શામળિયાને કર્યો અભિષેક. અરવલ્લીમાં લાંબી ધજાઓ સાથે પગપાળા પહોંચ્યા ભક્તો. જય શામળિયા લખેલી ધજા સાથે મંદિરની કરી પરિક્રમા. અરવલ્લીમાં ભગવાન શામળિયાના શણગારમાં રખાઈ સુવર્ણ વાંસળી. ખાસ ડિઝાઇન કરેલી અંદાજે 10 તોલા સોનાની વાંસળી શણગારમાં રખાઈ. અરવલ્લીમાં શામળાજીમાં ભગવાન શ્રીકૃષ્ણની દર વર્ષે નીકળતી શોભાયાત્રા રખાઈ મોકૂફ. યુવાનોએ સાદગીપૂર્ણ રીતે રથમાં ભગવાન શ્રીકૃષ્ણને પધરાવી મંદિર પરિસરમાં ફેરવી ઉતારી આરતી, રથને દર્શન માટે મૂકવામાં આવ્યા. જન્માષ્ટમી પર્વને લઈને શામળાજી મંદિરને કેળ અને આસો પાલવના તોરણોથી શણગારવામાં આવ્યું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો કરી શકશે મંદિરમાં દર્શન. સાંસ્કૃતિક અને મટકી ફોડ સહિત પરંપરાગત મેળાના કાર્યક્રમો રખાયા બંધ. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શામળાજીમાં ભગવાનને વિશેષ સોનેરી ઝરીના વસ્ત્રો તેમજ આભૂષણોનો શણગાર, સાથે જ શ્રીપ્રભુને સોનાની વાંસળી મુકાઈ. શામળિયાની દાઢી પર મુકાયો કિંમતી હીરો. ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રણછોડરાય મંદિરે વિશેષ આયોજન. કોરોનાને પગલે ભાવિકો નહીં કરી શકે મંદિરમાં પ્રવેશ. શૃંગાર આરતી, બાળભોગ, બાલભોગ કરી શકાશે લાઈવ દર્શન. તો રાત્રે કૃષ્ણ જન્મોત્સવનું જીવંત પ્રસારણ. ડાકોર મંદિરમાં બોમ્બ અને ડોગ સ્કવોડે કર્યું સર્ચ ઓપરેશન. ડોગ સ્કવોડની મદદથી સમગ્ર મંદિરમાં કરાયું સર્ચ ઓપરેશન. બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી પર. અમદાવાદમાં પાલડીમાં આનંદનગર સોસાયટીમાં એક પરિવારે ઘરમાં જ કરી છે નંદોત્સવની તૈયારી. સમગ્ર સોસાયટીના રહીશો ગાઈડલાઇનના પાલન સાથે આ ઉજવણીમાં જોડાશે. ભગવાન શ્રીકૃષ્ણને તૈયાર કરાઈ છે અલગ અલગ ઝાંખીઓ. ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5247મો જન્મદિવસ. દ્વારકામાં ભગવાનને 13 જેટલા ભોગ ચડાવાશે. રાત્રે 12 વાગ્યે ભગવાનને ચડાવાશે ભોગ. ભગવાનની 5 અલગ અલગ પ્રકારની કરાશે આરતી. ગીર સોમનાથમાં આવેલ ભાલકા તીર્થમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. કોરોના મહામારીને પગલે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ. રાત્રે 12 વાગ્યે મહાપૂજા સાથે કૃષ્ણ જન્મોત્સવ થશે. દર્શનાર્થીઓ ઓનલાઈન કરી શકશે દર્શન. અમદાવાદના ભાડજના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી. મંગળા આરતી બાદ ભગવાનના નવા વાઘા સાથે શૃંગાર દર્શન કરાયા. રાત્રે 1 વાગ્યા સુધી હરેકૃષ્ણ મહામંત્રની ગવાશે ધૂન. આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની કરાઈ ઉજવણી. તો ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઉજવાતા મટકી ફોડ, ડાયરા, ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમો પર લગાવાઈ રોક. કોરોનાના સંક્રમણને પગલે દ્વારકામાં કલમ 144 કરાઈ લાગુ. દ્વારકાધીશ મંદિર પણ દર્શનાર્થીઓ માટે 4 દિવસ સુધી કરાયું બંધ. જન્માષ્ટમીના પર્વને પગલે મંદિરમાં 30 સુરક્ષાકર્મીઓ તહેનાત. પોલીસ, SRP, નિવૃત્ત આર્મી જવાન તહેનાત. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશના દર્શન ન કરી શકતા દર્શનાર્થીઓ થયા ભાવુક. દ્વારકાધીશના નરી આંખે દર્શન ન કરી શકવાનો વ્યક્ત કર્યો અફસોસ. ખેડાના ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી. સવારથી દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં ધૂન ગાઈ અને કરી રહ્યા છે ઉજવણી. ભક્તોએ કર્યા રણછોડરાયના સવારના દર્શન. મથુરામાં મંગળા આરતીના દ્રશ્યો આવ્યા સામે. ભક્તોએ આરતીના કર્યા લાઈવ દર્શન. સોશિયલ મીડિયા દ્વારા કરાયું જીવંત પ્રસારણ. કોરોનાને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં.
भावनगर में जाहिर स्थलों और धार्मिक स्थलों पर पुलिस नो चुस्त बंदोबस्त। जन्माष्टमी पर्व ने पगले शहर ने जिला ना तमाम मंदिरों में चुस्त बंदोबस्त। पुलिस कोड़ियाक निष्कलंक मंदिरे वधार्यो बंदोबस्त। जामनगर में कोरोना कहर वच्चे पण जन्माष्टमी की कराई उजवणी। नवतनपुरी धाम प्रणामी मंदिर और विश्व हिंदू परिषद द्वारा शहर मार्गो पर काढवामां आवी शोभायात्रा। सोशल डिस्टन्स रखायो ध्यान। गीरना मध्य में आवेल तुलसीश्याम मंदिर में भक्तों प्रवेश पर प्रतिबंध। मंदिर गीरना मध्य में आवेल होवाथी इंटरनेट सुविधा उपलब्ध नहीं, जेथी भक्तों नहीं करी शके ऑनलाइन दर्शन। सुरेन्द्रनगर में कोरोना काल में जन्माष्टमी पर्व की कराई उजवणी। वढवाणना वाघेला गाम में लोगए मटकी फोड़ी योजी और हर्षोल्लास साथ करी उजवणी। अमदावाद में धार्मिक स्थलों कोरोना संक्रमण रोकवा ईएमसीए जाहिर करी एडवाइजरी। ईएमसीए जाहिर करेल एसओपी अंतर्गत शहर 332 मंदिर सहित 469 धार्मिक स्थलों ने गाइडलाइन पालन करने ताकीद। रतलाम में 300 वर्ष जूनू द्वारकाधीश मंदिर। चमत्कारिक मंदिर ने लई लोकवायका है कि गुजरात द्वारकाधीश मंदिर न जाई शकाय, तो रतलाम मंदिर में दर्शन करने बराबर मिले छे पुण्य। अमदावाद साइबर क्राइम ब्रांच ने मड़ी मोटी सफलता। पेटीएम केवायसी नामे लोगों साथे ठगाई करता बे लोगों की साइबर क्राइम ब्रांचे करी धरपकड़। 200 थी वधु लोगों साथे करी छेतरपिंडी। जेतपुरना जेतलपुर जंक्शन की रेलवे कॉलोनी एक वीडियो थयो वायरल। नशा में धूत रेलवे पुलिसकर्मीए स्थानिकों साथे करी गैरवर्तणूक। अर्धनग्न हालत में लथड़िया खाता पुलिसकर्मीए कह्या आप शब्दों।